તમે જોઈ રહ્યા છો ધાનેરાથી મારો અવાજ। ધાનેરામાં પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા ફરસાણના વેપારીઓ। ધાનેરામાં સ્વૈચ્છિક લોકડાઉનમાં બપોરે 2 વાગ્યા સુધી છૂટછાટ વેપારીઓને આપવામાં આવતા કોરોના કાળ ચાલી રહ્યો હોવા છતાં માનવતા નિયમ મૂકીને ફરસાણના વેપારીઓ જૂની મીઠાઈ અને ફરસાણ વેચીને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યા છે। એક બાજુ ડીસાના ચીફ ઓફિસર જાહેરનામાનો ભંગ કરતા વેપારીઓ સામે દુકાનો સીલ કરીને ભારે દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છે, ત્યારે ધાનેરાના સત્તાધીશો સબ સલામતની બૂમ પાડીને આંખાડા કાન કરી રહ્યા છે। અત્યારે હોસ્પિટલો ફૂલ છે અને પરિવારોમાં મોતનું માતમ છવાયું છે। ધાનેરા શહેરમાં લોકડાઉનમાં કેટલીક છૂટછાટ અપાઈ છે। 10 દિવસ કરતાં વધુ સ્વૈચ્છિક લોકડાઉન હતું। આજે દુકાન ખુલતા જ મીઠાઈ અને ફરસાણના વેપારીઓ વાસી ખાદ્ય પદાર્થો વેચીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે। વેપારીઓની સ્વાર્થી વૃત્તિને જવાબદાર સ્થાનિક તંત્રની સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મિલીભગતથી તેમજ પાલિકાની ઢીલી નીતિના કારણે મૌખિક રજૂઆતો કરવા છતાં એક્શન લેવાના બદલે એકબીજાને ખો આપતા જોવા મળી રહ્યા છે। આવી મહામારીમાં ફરસાણના વેપારીઓને સાચવવા કરતાં લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરવી જોઈએ, જે ન કરતા તંત્રની બેદરકારી સામે આવી છે। જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ધાનેરાના 800 અધિકારીઓના કાન મળીને ક્યારે એક્શન લેવાય છે એ જોવાનું રહ્યું। અહેવાલ સુલતાન પઠાણ, ધાનેરા।